टर्की में आवेला विनाशक भूकंपनी केटलीक तस्वीरो हचमचावी दे तेवी छे। हजारों लोकोए भूकंपने अनुभव्यो। भूकंपनी आ असर कैमरामां पण कैद थई छे। रिक्टर स्केल पर 7 तीव्रताना भूकंपे टर्की ने दौड़तू भागतू करी दीधुं। भूकंपथी सौथी वधु तबाही तुर्कीना इज्मिर शहेरमां थई छे। शहेरनी अनेक इमारतो जमीनदोस्त थई गई। तेनो एक पुरावो छे आ तस्वीरो। भूकंपना आंचकाथी एक इमारत हालक डोलक थया बाद पत्ताना महलनी जेम जमीनदोस्त थई गई। चारे तरफ अफरा तफरी सर्जाई गई। लोगों ने खबर नहोती पड़ती कि करवू शू। अमुक सेकंड मा शहर मा ठेर ठेर काटमाळ ना ढगला लागी गया। अनेक इमारतो जमीन दोस्त थई गई। काटमाळ मा फसायेला लोगों ने बचावा स्थानिको कामे लागी गया। इमरजेंसी सेवा ने जवानोए आखी रात रेस्क्यू ऑपरेशन हाथ धरी। रस्ता पर ज जाने के हॉस्पिटल लागी गई। बेड पर लोगों ने सारवार आपवामां आवी। 7 તીવ્રતાના વિનાશકારી ભૂકંપથી ઇઝમિર શહેરમાં સમુદ્રનું પાણી પ્રવેશ્યું। સમુદ્રમાં સુનામીથી શહેરમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા। ભૂકંપ કેટલો શક્તિશાળી હશે તેનો પુરાવો છે આ દ્રશ્યો। ભૂકંપથી એક મકાન હચમચી ઉઠ્યું। મકાનની દિવાલો અને છત ઝૂલાની જેમ હાલકડોલક થઈ રહ્યા હતા। મકાનની અંદર પડેલી અને દિવાલો પર લટકતી વસ્તુઓ ઝૂલી રહી છે। બે બાળકો અને એક વ્યક્તિ આ જોઈને ગભરાઈ જાય છે। ભૂકંપના ઝટકાથી મકાન 30 સેકન્ડ સુધી હલે છે, જો કે સદનસીબે મકાન બચી ગયું। ભૂકંપ સમયનો આ બીજો વિડિયો પણ ડરામણો છે। ભૂકંપને કારણે મકાન જે રીતે હલી રહ્યું છે તેને જોતા ઘરમાં રહેતા લોકો ભોંય તળિયા પર સંતુલન નથી જાળવી શકતા। ઘરમાં પડેલી વસ્તુઓ એક બાદ એક પડવા લાગે છે। ભયના માર્યા લોકો ચીસો પાડી રહ્યા છે। इज्मिर શહેરમાં ભૂકંપથી 700થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 20થી વધુ લોકોના મોત થયા છે। ટર્કીની પાસે આવેલું ગ્રીસ પણ ભૂકંપથી ન બચી શક્યું। એજિયન સમુદ્રમાં ભૂકંપ આવતા ગ્રીસના સમૂહ ટાપુઓ પર સુનામી આવી। દરિયાનું પાણી શહેરમાં પ્રવેશ્યું। લોકો આગળ દોડતા હતા અને પાણી તેમની પાછળ હતું। ઘણી સેકન્ડ સુધી આ બિહામણા દ્રશ્યો જોવા મળ્યા। इज्मिर શહેરમાં ભૂકંપે વિનાશ પેર્યો છે। દરિયા કિનારે વસેલા શહેરમાં અનેક ઇમારતો ધ્વસ્ત થઈ ચૂકી છે। રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે। લગભગ 25થી વધુ લોકોના મોતના સમાચાર છે તો અનેક લોકો લાપતા છે। ઇમારતોના ઢગલા અને આક્રંદ કરતા લોકો। તુર્કીના ઇજમિર શહેરની આ તસવીર હચમચાવી દે તેવી છે। ઊંચી ઊંચી ઇમારતો પત્તાના મહેલની જેમ તૂટી પડી। ભૂકંપ એટલો જબરજસ્ત કે અનેક ઇમારતોના પાયા હચમચી ગયા। 7 તીવ્રતાના ભૂકંપે અનેક જિંદગીને હાણી લીધી તો હજુ પણ સેંકડો લોકો લાપતા છે। રાત દિવસ રાહત અને બચાવની કામગીરી ચાલુ છે। સ્વજનો તેમના પરિવારની રાહ જોઈને કાટમાળ નજીક આંસુ સારી રહ્યા છે, એ આશા સાથે કે તેઓ જીવતા બહાર આવે। ડ્રિલિંગ મશીન અને ક્રેન દ્વારા સિમેન્ટ કોન્ક્રીટના પિલ્લર અને સ્લેબને હટાવવાનું કામ સતત ચાલુ છે। આ દરમિયાન ચમત્કારની જેમ એક મહિલાને રાહત બચાવની ટુકડીએ જીવતી બહાર કાઢી। આ મહિલા ભૂકંપના 20 કલાક બાદ હેમખેમ બહાર આવી શકી। ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપના જવાનોએ મહિલાને જીવી બહાર કાઢી કે લોકોની ખુશીનો પાર ના રહ્યો। તેને તાલીઓના ગડગડાટથી વધાવી લીધી। માણસ તો માણસ, આ કાટમાળમાંથી એક પાલતુ બિલાડી પણ બચાવી લેવામાં આવી। રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક જવાને તેને સાવચેતીપૂર્વક કાટમાળમાંથી બહાર કાઢી। કુદરત તારણહાર છે તે આનું નામ। ક્યારે કયા સ્વરૂપમાં તમને બચાવનારો આવી જાય તે ભગવાનને જ ખબર છે। ભયાનક ભૂકંપમાં જેઓ કાટમાળમાંથી જીવતા બહાર નીકળી શક્યા તેમના માટે આ ઘટના બીજા જન્મ સમાન છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, તુર્કી। યુરોપના રસ્તા પર હવે એક એવી કાર દોડશે જે રસ્તા પર ટ્રાફિક હશે તો હવામાં પણ ઉડશે। હોલેન્ડની કંપનીએ બનાવેલી આ કારને રસ્તા પર દોડાવવાની મંજૂરી મળી ગઈ છે।
અત્યાર સુધી આપણે કાં તો રસ્તા પર ચાલતી કાર જોઈ અને ક્યાં તો હવામાં ઉડતી ફ્લાઇંગ ટેક્સી. જો કે હવે એવી કાર આવી ગઈ છે જે રસ્તા પર પણ દોડે છે અને હવામાં પણ ઉડે છે. આ કાર તેનો પુરાવો છે. આકર્ષક રંગો અને સ્ટાઇલિશ ડિઝાઇન સાથેની આ કાર પહેલા તો ત્રણ પૈડા પર દોડતી નજરે પડે છે. સ્પીડ પણ એવી કે જાણે કોઈ સ્પોર્ટ્સ કાર હોય. જો કે તરત જ આ કાર આકાશમાં ઉડવા લાગે છે. કાર ટેક ઓફ કર્યું અને હવામાં ઉડવા લાગી. આ કાર રસ્તા પર 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અને હવામાં 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. કારમાં બે વ્યક્તિ બેસી શકે છે એટલે જ આ કાર એકદમ કોમ્પેક્ટ છે. કારને રસ્તા પર દોડાવવા હોલેન્ડની કંપનીને મંજૂરી મળી ગઈ છે, જે મોટી વાત છે. હવે આ કારને ઉડવાની મંજૂરી આપવાનું કામ ચાલી રહ્યું છે. 2022 સુધી કંપનીને આ મંજૂરી પણ મળવાની શક્યતા છે. એટલે કે નજીકના ભવિષ્યમાં આ દોડતી અને ઉડતી કાર આપણી આસપાસ જોવા મળશે. ચીનના જિયાંગસુમાં એક વિચિત્ર અકસ્માત થયો. એક બેકાબુ કારે રસ્તા પર દહેશત ફેલાવી દીધી. કારમાં એક્સિલરેટરના ઉપયોગમાં જ્યારે ભૂલ થઈ જાય ત્યારે કંઈક આવા દ્રશ્યો સર્જાય છે. એક મહિલા કારમાં બેસીને કારને રિવર્સ કરવાની કોશિશ કરી રહી હતી, પણ આ દરમિયાન તેણે ભૂલથી એક્સિલરેટર દબાવી દીધું અને પછી શરૂ થયો બેકાબુ બનેલી કારનો કહેર. કારે રસ્તા પરથી પસાર થતાં એક સ્કૂટર ચાલકને જોરદાર ટક્કર મારી અને સ્કૂટર ચાલક પડી ગયો. કારનો કહેર અહીં જ નથી અટકતો. કારે પાછળ પાર્ક કરેલી એક કારને પણ અડફેટમાં લઈને દૂર હડસેલી દીધી. મહિલાએ ફરી કારને દોડાવી અને રસ્તાની બીજી તરફ ડિવાઈડર સાથે કાર અથડાઈ ગઈ. ત્યારબાદ પણ તે કાર પર કાબૂ ન મેળવી શકી અને કારને રિવર્સમાં લઈને રસ્તાની વચ્ચોવચ ઊભી કરી દીધી. જે સ્કૂટરને તેણે ટક્કર મારી હતી ત્યાં આવીને મહિલા કારમાંથી બહાર નીકળે છે. આ અકસ્માતમાં સ્કૂટર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે બંને કારને પણ નુકસાન થયું છે. બારે માસ બરફથી ઘેરાયેલા રહેતા આઇસલેન્ડમાં પીગળતા ગ્લેશિયરની સફર માટે એક ખાસ બસ શરૂ કરાઈ છે. કેવી છે આ બસ, જોઈએ આ અહેવાલમાં. રસ્તા પર દોડતી બસો તો તમે ઘણી જોઈ હશે, પણ શું ક્યારે બરફના રણ પર દોડતી બસ જોઈ છે? આ બસ જ્યાં દોડી રહી છે તે આઇસલેન્ડના પીગળતા ગ્લેશિયર છે. લોકોને ગ્લેશિયરની સફર કરાવવા આ બસ દોડાવવામાં આવી છે. દાવો છે કે આ ગ્લેશિયર એટલે કે હિમના પહાડ પર ચાલતી દુનિયાની સૌથી મોટી બસ છે. 50 ફૂટ લાંબી આ બસને સદીઓ જૂના ગ્લેશિયરના બરફીલા રસ્તા પર ચલાવવા ખાસ ટેકનિકથી બનાવાય છે. 8 મોટા પૈડાવાળી આ બસ હિમની જાડી ચાદર પર એટલી ઝડપથી ચાલે છે કે જાણે કોઈ સામાન્ય રસ્તો હોય. બરફને કાપીને તે આગળ વધતી રહી અને પાછળ ટાયરના ઊંડા નિશાન છોડી ગઈ. આ બસ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. It's really emotional and you are like touching something that is old and you feel so in contact with the earth. ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્લેશિયર પર પીગળવાનું જોખમ તોડાઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો આઇસલેન્ડના ગ્લેશિયર આ સદીના અંત સુધી લુપ્ત થઈ શકે છે. એવામાં આ બસ ગ્લેશિયરની સફર કરવા લોકોને તક આપે છે. ઇંગ્લેન્ડની એક કન્સ્ટ્રક્શન કંપનીએ બાંધકામ માટે રોબોટ તૈયાર કર્યો છે. આ રોબોટ કામ કરે ત્યારે સાઇટ પર કોઈ વ્યક્તિની જરૂર નથી પડતી. રોબોટે પહેલું મકાન પણ ચણી નાખ્યું. રોબોટની એન્ટ્રી હવે કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં પણ થઈ ગઈ છે. આ દ્રશ્યો છે ઇંગ્લેન્ડના યોર્ક શહેરના, જ્યાં રોબોટ કડીઓ બનીને કામ કરી રહ્યો છે. જાણકાર મિસ્ત્રીની જેમ તે મકાનની દિવાલ ચણી રહ્યો છે. પહેલા તો રોબોટ સિમેન્ટનો માલ નાખે છે અને પછી તેના પર ચીવટતાથી એક પછી એક ઈંટો મૂકી રહ્યો છે. રોબોટમાં ફક્ત સિમેન્ટનો માલ અને ઈંટો લોડ કરવાની જરૂર પડે છે, બાકીનું કામ તે જાતે જ કરી લે છે. રોબોટ એટલી ઝડપથી કામ કરે છે કે તે અમુક જ દિવસોમાં અડધું મકાન બનાવી ચૂક્યો છે. દાવો તો ત્યાં સુધી કરાયો છે કે આ સ્પીડે કામ કરીને તે ફક્ત 2 સપ્તાહમાં મકાનનું કામ પૂરું કરી શકે છે. આ માટે પહેલા મકાનનો નકશો રોબોટને આપવામાં આવે છે, પછી રોબોટ નકશાને આધારે કામ શરૂ કરે છે. So it knows where the windows are, it knows where the doors are. So as the machine goes on, it places the bricks in exactly the right place. રોબોટ જે સાઇટ પર કામ કરી રહ્યો છે ત્યાંથી થોડા અંતરે એક એન્જિનિયર ટેન્ટમાં બેસીને ટેબલેટ દ્વારા રોબોટના કામ પર નજર રાખે છે. રોબોટના કામની પળેપળની માહિતી તેને મળતી રહે છે, એટલે કે કલાકો સુધી સાઇટ પર પરસેવો પાડવાની જરૂર નથી. કામ શરૂ કરતા પહેલા આ રોબોટ એ પણ જાણી લે છે કે કામ કરવા માટે હવામાન યોગ્ય છે કે નહીં. આ માટે રોબોટમાં થર્મોમીટર લગાવેલું છે.
એટલું જ નહીં તે હવાની દિશા અને વેગ પણ માપી લે છે છે ને કમાલનો રોબોટ સોશિયલ મીડિયા પર છવાઈ જવા માટે લોકો અવનવા રસ્તા અપનાવતા હોય છે જો કે એક યુવાને આ માટે હદ વટાવી અને પોતાની જ મોંઘી દાટ કારને આગ ચાંપી દીધી એક યુવાન ઘાસના મેદાનમાં પોતાની લક્ઝરી કાર લઈને આવે છે કારમાંથી ઉતરે છે અને ડિક્કીમાંથી પેટ્રોલ ભરેલા કેન કાઢે છે અચાનક જ તે કાર પર પેટ્રોલ છાંટે છે અને ત્યારબાદ કારની પાસેથી પેટ્રોલ ઢોળતો ઢોળતો દૂર સુધી જાય છે અહીં તે એક સગડીમાં કંઈક શેકીને ખાઈ રહ્યો છે અને લાઇટર ફેંકીને કાર સુધી આગ ફેલાવવાનો પ્રયાસ કરે છે આમ કરીને તે ફિલ્મી સ્ટાઇલથી સીન ઊભો કરવાનો પ્રયત્ન કરે છે જો કે આમ થઈ શકતું નથી કેટલાક પ્રયત્નો બાદ તેને ઘાસમાં આગ ચાંપવામાં સરળતા મળે છે અને છેવટે આગ કાર સુધી પહોંચી ગઈ અને કાર આગમાં સપડાઈ ગઈ જે કારમાં આગ ચંપાઈ તે 1 કરોડથી વધુની કિંમતની મર્સિડીઝ બેન્ઝ હતી અને જે યુવાને પોતાની કારમાં આગ ચાપી તે રશિયાનો જાણીતો યુટ્યુબર મિખાઇલ લિટવિન છે યુટ્યુબ પર તેના 50 લાખ સબસ્ક્રાઈબર અને ઇન્સ્ટાગ્રામ પર 1 કરોડ 16 લાખ ફોલોઅર્સ છે આ વિડીયો તેણે યુટ્યુબ પર શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે હવે સવાલ એ થાય છે કે તેણે પોતાની કારને આગ કેમ ચાંપી તેનું કારણ એવું જણાય છે કે મિખાઇલની કારમાં કંઈક ખામી હતી સર્વિસ સેન્ટરમાં આ ખામીને 5 વખતમાં પણ ઠીક ન થઈ શકી અને છેવટે તેણે પોતાની કારને આગને હવાલે કરી દીધી કારમાં આગ ચાંપ્યા બાદ તે પોતાના મિત્રો સાથે એક જૂની કારમાં રવાના થઈ જાય છે અલંગ શી બ્રેકર્સ પર હવે આર્થિક ભારણ ઘટ્યું છે કારણ કે 2 મહિના બાદ હવે ઓક્સિજનના ભાવ અંકુશમાં આવ્યા પરિણામે શી બ્રેકર્સે રાહતનો શ્વાસ લીધો અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ખાતે જહાજોની આવક તથા કોરોનાના કેસમાં થઈ રહેલા ઘટાડાથી મોટો ફાયદો જોવા મળ્યો કારણ કે કોરોના કાળમાં રાજ્ય સરકારે ઓક્સિજન નિર્માતા કંપનીઓ 50% ઓક્સિજન મેડિકલ સેવા માટે આપવા આદેશ કર્યો હતો જેના પરિણામે ઓક્સિજનના ભાવ ઊંચકાયા 2 મહિના પહેલા ઓક્સિજનનો ભાવ પ્રતિ ક્યુબિક મીટર 50 રૂપિયા પહોંચી ગયો જે અગાઉ માત્ર 9 થી 12 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર હતો એક તરફ મંદી અને બીજી તરફ ઓક્સિજનના વધતા ભાવથી શિપબ્રેકર્સ ચિંતામાં હતા કમાણી કરવા માટે કાળા બજારી થવા લાગી એવામાં ત્રીજી એક કંપનીએ ઓક્સિજનનો વેપાર શરૂ કર્યો જેના કારણે માર્કેટમાં હરીફાઈ વધી અને ભાવ ઘટ્યા ઇન્ડસ્ટ્રીની અંદર ફરી સપ્લાય વધતા ઉપરાંત બીજા મેન્યુફેક્ચરરો જે ઓક્સિજન પ્લાન્ટ જે અમારા બંધ હતા એ પણ ચાલુ થતા સપ્લાય ફરી પાછો પૂર્વવત થઈ જતા જે ભાવો પાછા હતા એ જ સ્થાને ફરી પાછા 10 થી 11 રૂપિયા ક્યુબિક મીટર આવી ગયા છે અને એ પ્રમાણે અત્યારે હાલમાં સપ્લાય ચાલુ છે અલંગમાં શિપ બ્રેકિંગ માટે દરરોજ 150 થી 200 ટન ઓક્સિજનની માંગ રહે છે જો કે હાલ માંગમાં ઘટાડો